નમસ્કાર, આપ જે રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ, હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાં સાયકલો ધૂળ ખાઈ રહી હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્રએ હરકતમાં આવી તાત્કાલિક શાળાઓમાં આદિવાસી બાળાઓને સાયકલો વિતરણ કરવાની શરૂઆત કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા નિવાસી શાળાઓમાં તેમજ ગોડાઉનમાં સાયકલોની સંખ્યા મૂકી રાખી ધૂળ ખાઈ રહેલી સાયકલોના સ્થળ ઉપર પહોંચી આકસ્મિક મુલાકાત લીધી હતી. આ સાયકલો બાળાઓને નહીં આપવાના પ્રશ્નો ઉઠાવ્યા હતા, જે અંગેનો નેશન પ્લસ ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. રાતોરાત સાયકલો શાળાઓ ઉપર પહોંચાડી આદિવાસી બાળાઓને સાયકલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેને પગલે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી બાળાઓમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણી બધી સાયકલોનું કેરિયર, તેની રિંગો કટાઈ ગઈ છે, ત્યારે તંત્ર આ અંગે ધ્યાન આપે તે પણ ખૂબ જરૂરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.